2022 વિધાનસભાની ચૂંટણીઓ હવે યોજાવા જઈ રહી છે ત્યારે તૈયારીના ભાગરૂપે તડામાર તૈયારીઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ સ્થાનિક કક્ષાએથી નેતાઓ મોટી સંખ્યામાં પ્રદેશમાં કોંગ્રેસનું શાસન આવે તે માટે અથાગ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા સાણંદ બાવળા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના આદેશ અનુસાર સાણંદ બાવળા વિધાનસભા વિસ્તારમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ડેલિગેટ ગૌતમ રાવલ, પંકજસિંહ વાઘેલા, મહાદેવભાઈ વકીલ, મહેશભાઈ પટેલ, પૃથ્વીરાજ વાઘેલા, ભરત યાદવ, કિસ્મત પટેલ, કેતન પટેલ, બંને પ્રમુખ રમેશભાઈ પટેલ, અરવિંદસિંહ ઝાલા, અમિત જાદવ સહિતના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવનાર 2022ની અંદર કોંગ્રેસનું શાસન લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે તડામાર તૈયારીઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રેલીમાં જોડાયા હતા. સમગ્ર સાણંદના રાજમાર્ગો ઉપર ફરી પૂજ્ય બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુના આજે ફુલહાર કર્યા અને સાણંદના રાજમાર્ગ ઉપર ફરી, સાણંદના વિવિધ ગામો ઉપર ફરી અને બાવળાના રાજમાર્ગ ઉપર ફરી અને રેલીની પૂર્ણાહુતિ થશે. આજે આ 75 બાઇકોની રેલી સમગ્ર વિધાનસભા વિસ્તારની અંદર ગાંધીજીનો સંદેશ આપવા માટે ફરી રહી છે. કોંગ્રેસના પ્રમુખ સન્માનીય જગદીશભાઈ ઠાકોરની સૂચના મુજબ 75મા આઝાદી વર્ષ નિમિત્તે 75 બાઇકની આજે રેલીના સ્વરૂપે સમગ્ર વિધાનસભા વિસ્તારની અંદર આજે આ રેલી કાઢવામાં આવી છે. આખા એ વિસ્તારની અંદર ગાંધીજીના મૂલ્યો સચવાઈ રહે, આઝાદીનું પર્વ કાયમના માટે આપણે ઉજવી શકીએ અને આ દેશની અંદર સમગ્ર વિશ્વની અંદર જ્યારે આપણે ગાંધીજીના સંદેશનો ફેલાવો કરી રહ્યા છીએ ત્યારે આઝાદીના મૂલ્યો જાળવી રાખવા માટે આજે આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે. જય હિન્દ, જય ભારત.